ચેપ્ટર નાઇન ત્રિકોણમિતિનો ઉપયોગ ત્રિકોણમિતિની શોધ તેની ખગોળશાસ્ત્રમાં ઊભી થતી આવશ્યકતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી ત્યારથી આજ સુધી ખગોળશાસ્ત્રીઓ તેનો ઉપયોગ પૃથ્વીથી ગ્રહોનું તેમજ તારાઓનું અંતર શોધવામાં કરતા આવ્યા છે ત્રિકોણમિતિ ભૂગોળ તથા નૌકાયનમાં પણ ઉપયોગી છે ત્રિકોણમિતિય જ્ઞાનનો ઉપયોગ ભૌગોલિક નકશા બનાવવા તથા રેખાંશ અને અક્ષાંશને સાપેક્ષ કોઈ એક દ્વીપની સ્થિતિ જાણવા કરવામાં પણ આવે છે આપણે માપન વિના વિભિન્ન વસ્તુઓની ઊંચાઈ તથા તેમની વચ્ચેના અંતર કેવી રીતે શોધી શકાય તેની આ પ્રકરણમાં ચર્ચા કરીશું ઊંચાઈ અને અંતર આ આકૃતિમાં વિદ્યાર્થીની આંખથી મિનારાની ટોચ સુધી લંબાવેલ રેખા એસીને દ્રષ્ટિ રેખા કહે છે વિદ્યાર્થી મિનારાની ટોચનું નિરીક્ષણ કરે છે આથી દ્રષ્ટિ રેખાએ રેખા સાથે બનાવેલ ખૂણા બી સીને વિદ્યાર્થીની આંખ આગળનો મિનારાની ટોચનો ઉત્સેદ કોણ એટલે કે એંગલ ઓફ એલિવેશન કહે છે આમ દ્રષ્ટિરેખા નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખા છે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ એટલે દ્રષ્ટિરેખા અને રેખાથી બનતો ખૂણો જેમાં નિરીક્ષણ હેઠળનો પદાર્થ રેખાથી ઉપર હોય એવો અર્થાત એવી સ્થિતિ કે જ્યારે પદાર્થના નિરીક્ષણ માટે મસ્તકને ઊંચું કરવું પડે ત્યારે દ્રષ્ટિરેખા અને રેખા વચ્ચે બનતો ખૂણો ચાલો હવે આપણે આકૃતિમાં આપેલ સ્થિતિની ચર્ચા કરીએ બાલ્કનીમાં બેઠેલી છોકરી મંદિરના પગથિયા પર રાખેલ કુંડાનું નિરીક્ષણ કરે છે આ સ્થિતિમાં દ્રષ્ટિરેખા રેખા રેખાથી નીચે છે દ્રષ્ટિરેખાએ ક્ષયતિજ રેખા સાથે બનાવેલ આ પ્રકારના ખૂણાને અવશેદ કોણ એટલે કે એંગલ ઓફ ડિપ્રેશન કહે છે આમ નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુ આગળનો અવશેધ કોણ એટલે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષયતિજ રેખાથી નીચે હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષયતિજ રેખાથી બનતો ખૂણો અર્થાત એવી સ્થિતિ કે જેમાં આપણે પદાર્થના નિરીક્ષણ માટે આપણું મસ્તક નીચે નમાવવું પડે ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષેતિજ રેખા વચ્ચે બનતો ખૂણો ચાલો આપણે આકૃતિને ફરીથી જોઈએ જો તમે મિનારા ની ઊંચાઈ પ્રત્યક્ષ માપન શોધવા માંગતા હોય તો તમારા માટે કઈ માહિતી આવશ્યક હશે આ માટે નીચે દર્શાવેલ તથ્યોનું જ્ઞાન આવશ્યક હશે વન અંતર ડીઈ વિદ્યાર્થી અને મિનારાના પાયા વચ્ચેનું અંતર ટુ મિનારાની ટોચનો ઉચ્છેદ કોણ એંગલ બી એ સી થ્રી વિદ્યાર્થીની ઊંચાઈ એ ઈ હવે જો ઉપરોક્ત ત્રણેય માહિતીથી આપણે પરિચિત હોઈએ તો મિનારાની ઊંચાઈ કેવી રીતે શોધી શકાય આકૃતિમાં સીડી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ બી અહીં બી ડી ટુ એ વિદ્યાર્થીની ઊંચાઈ છે બીસી શોધવા માટે આપણે એંગલ બી અથવા એંગલ એના ત્રિકોણમિત્તીય ગુણોત્તરનો ઉપયોગ કરીશું ટ્રોએંગલ એ બીસીમાં એંગલ એની સામેની બાજુ બી છે હવે અહીં કયા કયા ત્રિકોણમિત્તીય ગુણોત્તરોનો ઉપયોગ કરી શકાય જેમાં બે મૂલ્યોનો ઉપયોગ થતો હોય એક આપેલ હોય અને બીજું શોધવાનું હોય એવા ગુણોત્તર ઉપયોગી થાય આપણી શોધ ટેન એ અથવા કોટ એનો ઉપયોગ કરવાથી પૂરી થઈ શકે કારણ કે આ બંને ગુણોત્તરમાં એ બી અને બીસીનો સમાવેશ થયેલ છે માટે ટેન એ ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન એ બી અથવા કોટ એ ઇઝ ઇક્વલ ટુ એ બી ઉકેલ મેળવતા આપણને નું મૂલ્ય મળશે હવે બીસી અને એ ઈ નો સરવાળો કરતા મિનારાની ઊંચાઈ મળશે એક એક થાંભલો જમીન પર શિરોલંબ સ્થિતિમાં છે થાંભલાથી નાઇન્ટી મીટર દૂર આવેલા બિંદુથી થાંભલાની ટોચના ઉચ્છેદકોણનું માપ થર્ટી છે તો થાંભલાની ઊંચાઈ શોધો અહીં રેખાખંડ એ બી થાંભલો છે બી થી નાઇન્ટી મીટર દૂર બિંદુ સી આવેલું છે માટે એ બી ઇઝ ઇક્વલ ટુ થાંભલાની ઊંચાઈ તથા બીસી ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી મીટર ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો અને મેજર ઓફ એંગલ સી ઇઝ ઇક્વલ ટુ થર્ટી છે માટે ટેન થર્ટી ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન બીસી માટે 1 upon root 3 is equal to AB upon 90. Mate, 90 upon root 3 is equal to AB. Mate, AB is equal to 90 upon root 3 into root 3 upon root 3 is equal to 90 upon 3 into 1.73 is equal to 30 into 1.73. ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી વન નાઇન માટે AB 51.9 ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી વન નાઇન મીટર બે એક પતંગની દોરી 100 મીટર લાંબી છે અને તે સમક્ષિત દિશા સાથે 60 માપનો ખૂણો બનાવે છે તો પતંગની ઊંચાઈ શોધો પતંગની દોરીમાં ઢીલ નથી તેમ માની લો જુઓ રેખાખંડ એ પતંગની દોરી

रूट थ्री अपॉन टू इज इक्वल टू ए बी अपॉन हंड्रेड ए बी इज इक्वल टू रूट थ्री इंटू हंड्रेड अपॉन टू रूट थ्री इंटू फिफ्टी इज इक्वल टू फिफ्टी इंटू वन पॉइंट सेवन थ्री ए बी इज इक्वल टू एटी सिक्स पॉइंट फाइव मीटर आती पतंगनी ऊंचाई એટી સિક્સ પોઈન્ટ ફાઇવ મીટર છે દાખલો છ નદીના કિનારા પરના એક નિયત બિંદુથી અવલોકન કરતા સામા કાંઠા પર આવેલ મંદિરની ઊંચાઈ ટ્વેન્ટી મીટર હોય અને મંદિરની ટોચના ઉત્સેદકોણનું માપ થર્ટી હોય તો નદીની પહોળાઈ શોધો જુઓ રેખાખંડ એ મંદિર તથા એ મંદિરની ટોચ છે માટે એ ઇઝ ઇક્વલ ટુ ટવેન્ટીમીટર મંદિર નદીની બરાબર સામે કિનારે આવેલ બિંદુ સી છે તથા રેખાખંડ બીસીની લંબાઈ એ નદીની પહોળાઈ છે સી આગળથી મંદિરની ટોચનો ઉચ્છેદકોણ થર્ટી છે માટે મેજર ઓફ એન્ગલ એસીબી ઇઝ ઇક્વલ ટુ થર્ટી માટે કાટકોણ ત્રિકોણ એબીસીમાં કોટ થર્ટી ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન એ માટે रूट थ्री इज इक्वल टू बीसी अपॉन ट्वेंटी बीसी इज इक्वल टू ट्वेंटी इंटू रूट थ्री इज इक्वल टू ट्वेंटी इंटू वन पॉइंट सेवन थ्री इज इक्वल टू थर्टी फोर पॉइंट सिक्स आती नदी की पहड़ाई थर्टी फोर पॉइंट सिक्स मीटर छे. दाखिल सात टू हंड्रेड मीटर ऊंची टेकरी पर अवलोकन करता એક જ દિશામાં આવેલા બે વાહનોના અવશેદ કોણના માપ અનુક્રમે થર્ટી અને સિક્સટી માલુમ પડે છે તો એક જ રેખા પર આવેલા આ બે વાહનો વચ્ચેનું અંતર શોધો અહીં રેખાખંડ એ ટેકરી તથા એ એ ટેકરીની ટોચ છે માટે એ ઇઝ ઇક્વલ ટુ ટેકરીની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ ટુ હંડ્રેડ મીટર એક જ દિશામાં આવેલા બે વાહનો સી અને ડી છે એ આગળથી વાહનો સી અને ડીના અવશેદ કોણો અનુક્રમે સિક્સટી તથા થર્ટી હોવાથી મેજર ઓફ એંગલ એ સી બી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એન્ગલ એક્સએ સી ઇઝ ઇક્વલ ટુ સિક્સટી અને મેજર ઓફ એંગલ એ ડીબી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એક્સએ ડી ઇઝ ઇક્વલ ટુ થર્ટી છે બે વાહનો વચ્ચેનું અંતર ડીસી છે હવે કાટકોણ ત્રિકોણ એબીસીમાં ટેન સિક્સટી ઇઝ ઇક્વલ ટુ એબી અપોન બીસી માટે રૂટ થ્રી ઇઝ ઇક્વલ ટુ ટુ હંડ્રેડ અપોન બીસી માટે બીસી ઇઝ ઇક્વલ ટુ ટુ હંડ્રેડ અપોન રૂટ થ્રી હવે કાટકોણ ત્રિકોણ એબીડીમાં ટેન થર્ટી ઇઝ ઇક્વલ ટુ એબી અપોન બીડી

Two hundred root three minus two hundred root three upon three is equal to six hundred root three minus two hundred root three whole upon three is equal to four hundred root three upon three is equal to four hundred into one point seven three upon three is equal to 692 upon 3 ટુ અપોન થ્રી 230.6 meter, ટુ થર્ટી સિક્સ મીટર આથી બે વાહનો વચ્ચેનું અંતર ટુ હંડ્રેડ થર્ટી સિક્સ મીટર છે દાખલો આઠ નદીને કાંઠે ઊભેલી એક વ્યક્તિના અવલોકન અનુસાર સામા કાંઠા પર રહેલા ઝાડના ઉત્સેદકોણનું માપ સિક્સટી છે કાંઠાથી ટ્વેન્ટી મીટર દૂર જતાં તેને ખૂણો થર્ટી માપનો લાગે છે તો ઝાડની ઊંચાઈ અને નદીની પહોળાઈ શોધો જુઓ રેખાખંડ પીએમ ઝાડ છે રેખાખંડ ઓએમ નદીની પહોળાઈ દર્શાવે છે આથી મેજર ઓફ એંગલ પીએમઓ ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી અને ઓએ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી મીટર ધારો કે ઓએમ ઇઝ ઇક્વલ ટુ નદીની પહોળાઈ

માટે એચ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી એક્સ સમીકરણ એક કાટકોણ ત્રિકોણ પીએ એમમાં ટેન થર્ટી ઇઝ ઇક્વલ ટુ પીએમ અપોન એ એમ માટે વન અપોન રૂટ થ્રી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એક્સ પ્લસ ટ્વેન્ટી સમીકરણ બે હવે સમીકરણ એક અને બે પરથી વન અપોન રૂટ થ્રી ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી એક્સ अपॉन एक्स प्लस ट्वेंटी एक्स प्लस ट्वेंटी इज इक्वल टू रूट थ्री एक्स इंटू रूट थ्री एक्स प्लस ट्वेंटी इज इक्वल टू थ्री एक्स थ्री एक्स माइनस एक्स इज इक्वल टू ट्वेंटी एक्स इज इक्वल टू टेन मीटर हे एच इज इक्वल टू रूट थ्री एक्स कारण के समीकरण एक पर थी

દાખલો નવ સૂર્યના ઉત્સેદકોણનું માપ થર્ટી હોય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ ટ્વેન્ટી સેવન મીટર છે સૂર્યના ઉત્સેદકોણનું માપ સિક્સટી થાય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ શોધો અહીં રેખાખંડ એ ટાવર છે સૂર્યનો કોણ થર્ટી હોય ત્યારે ટાવરથી બનતો પડછાયો રેખાખંડ સીબી છે માટે મેજર ઓફ એંગલ એસીબી ઇઝ ઇક્વલ ટુ થર્ટી મેજર ઓફ એંગલ બી ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી તથા સીબી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી સેવન મીટર સૂર્યનો ઉત્સેદ કોણ સિક્સટી હોય ત્યારે ટાવરથી બનતો પડછાયો રેખાખંડ ડીબી છે કાટકોણ ત્રિકોણ એસી બીમાં ટેન થર્ટી ઇઝ ઇક્વલ ટુ એ અપોન સીબી માટે વન અપોન રૂટ થ્રી ઇઝ ઇક્વલ ટુ એ અપોન

ડીબી ઇઝ ઇક્વલ ટુ નાઇન રૂટ થ્રી અપોન રૂટ થ્રી ઇઝ ટુ નાઇન મીટર આથી સૂર્યનો ઉચ્છેદ કોણ સિક્સટી હોય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ નાઇન મીટર થશે દાખલો દસ દરિયાની સપાટીથી હંડ્રેડ મીટર ઊંચાઈ પરથી દરિયામાં રહેલા વહાણના અવશેધકોણનું માપ થર્ટી છે થોડા સમય બાદ અવશેધકોણનું માપ ફોર્ટી થાય છે તો આ સમય દરમિયાન વહાણે કેટલું અંતર કાપ્યું હશે ધારો કે અમુક સમયગાળા દરમિયાન વહાણ એથી બી બિંદુએ આવે છે તેથી વહાણે કાપેલું અંતર એ બી છે ધારો કે નિરીક્ષક બિંદુ ઓ આગળ છે ઓસી ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ મીટર છે માટે બિંદુ ઓથી એ અને બીના અવશેધ કોણ અનુક્રમે થર્ટી અને ફોર્ટી ફાઇવ છે માટે મેજર ઓફ એન્ગલ ઓએ સી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એક્સ ઓએ ઇઝ ઇક્વલ ટુ થર્ટી અને મેજર ઓફ એંગલ ઓ બી સી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એક્સ ઓ બી ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફાઇવ થાય ત્રિકોણ ઓસી બીમાં ટેન ફોર્ટી ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ઓસી અપોન બીસી ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ अपॉन बी सी बीसी वन इज इक्वल टू हंड्रेड अपॉन बी सी बीसी बी सी इज इक्वल टू हंड्रेड हवे त्रिकोण ओ सी ए मा टेन थर्टी इज इक्वल टू ओ सी अपॉन ए सी इज इक्वल टू हंड्रेड अपॉन ए सी एसी वन अपॉन रूट थ्री इज इक्वल टू हंड्रेड अपॉन बी सी प्लस ए बी वन अपॉन वन पॉइंट सेवन थ्री ઇઝલ ટુ હંડ્રેડ અપોન હંડ્રેડ પ્લસ એ માટે એ બી ઇઝ ઇક્વલ ટુ વન હંડ્રેડ સેવન્ટી થ્રી માઇનસ હંડ્રેડ માટે એ બી ટુ સેવન્ટી થ્રી મીટર આથી વહાણે સેવન્ટી થ્રી મીટર અંતર કાપ્યું હશે દાખલો અગિયાર થ્રી હંડ્રેડ મીટર ઊંચી દીવાદાંડી પરથી એક ઇમારતની ટોચ અને તળિયાના કોણના માપ અનુક્રમે થર્ટી અને સિક્સટી જણાય છે તો ઇમારતની ઊંચાઈ શોધો હવે રેખાખંડ એસી દીવાદાંડી તથા એ દીવાદાંડીની ટોચ છે માટે એસી ઇઝ ઇક્વલ ટુ દીવાદાંડીની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ થ્રી હંડ્રેડ મીટર રેખાખંડ ઇડી ઇમારત દર્શાવે છે જેમાં ઈમારતની ટોચ તથા ડી ઇમારતનું તળિયું છે ઈમાંથી રેખાખંડ એસી પર દોરેલ લંબનો લંબપાદ બી છે મેજર ઓફ એંગલ એ બી ઈઝ ઇક્વલ ટુ મેજર ઓફ એન્ગલ એસીડી ઇઝ ઇક્વલ નાઇન્ટી હવે એ આગળથી નિરીક્ષણ કરતા ઇમારતની ટોચ ઇ અને તળિયા ડીના અવશેધકોણો અનુક્રમે થર્ટી અને સિક્સટી હોવાથી મેજર ઓફ એંગલ

वन अपॉन रूट थ्री कारण के समीकरण एक पर थी ए बी इज इक्वल टू थ्री हंड्रेड अपॉन थ्री ए बी इज इक्वल टू वन हंड्रेड मीटर इमारत नी ऊंचाई ईड इज इक्वल टू बीसी इज इक्वल टू एसी माइनस एबी इज इक्वल टू थ्री हंड्रेड माइनस हंड्रेड इज इक्वल टू टू हंड्रेड मीटर आ थी, ઇમારતની ઊંચાઈ ટુ હંડ્રેડ મીટર છે દાખલો તેર એક બહુમાળી ઇમારતની ફોર્ટી મીટરની ઊંચાઈએ આવેલી બારીમાંથી અવલોકન કરતાં ટાવરની ટોચના ઉત્સેદકોણનું માપ ફોર્ટી ફાઇવ જણાય છે ઇમારતના તળિયેથી જોતાં તે જ ટાવરના ઉત્સેદકોણનું માપ સિક્સટી છે તો ટાવરની ઊંચાઈ શોધો હવે રેખાખંડ સીડી બહુમાળી મકાનની બારીની ઊંચાઈ અને રેખાખંડ એ બી ટાવરની ઊંચાઈ દર્શાવે છે ડી એ નિરીક્ષણ બિંદુ છે સી મકાનનું તળિયું છે માટે સીડી ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી મીટર તથા ધારો કે ટાવરની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ એ બી ઇઝ ઇક્વલ ટુ એચ મીટર સમક્ષિતિજ રેખા રેખાખંડ ડીઈ એ રેખાખંડ એ બીને

वन इज इक्वल टू एच माइनस फोर्टी होलअपॉन डीई मे डी इज इक्वल टू एच माइनस फोर्टी इज इक्वल टू बीसी समीकरण एक तथा काटकोण त्रिकोण एबीसी मा टेन सिक्सटी इज ईक्वल टू एबीअपोन बीसी मे रूट थ्री इज इक्वल टू अपॉन एच माइनस फोर्टी कारण के समीकरण एक पर थी तथा एबी इज इक्वल टू एच मै एच इज इक्वल टू ईंट ब्रेकेट एच मईनस फोर्टी ईंटू रूट थ्री एच इज इक्वल टू रूट थ्री एच माइनस फोर्टी रूट थ्री रूट थ्री एच माइनस एच इज इक्वल टू फोर्टी रूट थ्री एच इंटू ब्रेकेट रूट थ्री मईनस वन Is equal to forty root three. Mate H is equal to forty root three upon root three minus one. Is equal to forty root three upon root three minus one. Into root three plus one. Whole upon root three plus one. Is equal to forty root three. Into root three plus one. Whole upon three minus one. Is equal to

નાઇન્ટી ફોર પોઈન્ટ સિક્સ મીટર છે દાખલો પંદર ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી એ અને બી દૂર આવેલા બે બિંદુથી ટાવરની ટોચના કોણના માપ કોટી કોણના માપ છે સાબિત કરો કે ટાવરની ઊંચાઈ રૂટ એબી છે હવે રેખાખંડ એબી ટાવર છે ડી અને સી ટાવરની એક જ બાજુએ આવેલા બે બિંદુઓ છે BD is equal ટુ એ અને BC is equal ટુ બી ખૂણો ADB, અને ખૂણો એસીબી એકબીજાના કોટિકોણ છે જો એંગલ એ ડીબી ઇઝ ઇક્વલ ટુ તો એંગલ ACB સી ટુ નાઇન્ટી માઇનસ ત્રિકોણ टेन थीटा इज ईक्वल टू ए बी अपॉन बी डी परिणाम एक टेन थीटा इज ईक्वल टू ए बी अपॉन ए त्रिकोण ABC मा टेन इंटू ब्रेकेट नाइंटी मईनस थीटा इज ईक्वल टू ए बी अपॉन बीसी मे कॉट थीटा इज ईक्वल टू ए बी अपॉन बी परिणाम बे हवे परिणाम एक અને બેનો ગુણાકાર કરતાં ટેન થિટા ઇન્ટુ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન એ ઇન્ટુ એ બી અપોન બી માટે વન ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર અપોન એ બી માટે એ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ એ બી આથી ટાવરની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ એ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ એ બી છે એમ સાબિત થાય છે દાખલો સત્તર તળાવની સપાટીથી એચ વન મીટર ઊંચાઈએ આવેલા બિંદુથી વાદળના ઉત્સેદકોણનું માપ આલ્ફા અને તળાવમાં મળતા તે જ વાદળના પ્રતિબિંબના અવશેદકોણનું માપ બીટા જણાય છે તો તળાવની સપાટીથી વાદળની ઊંચાઈ એચ ઇન્ટુ ઇન્ટુ બ્રેકેટ ટેન બીટા પ્લસ ટેન આલ્ફા અપોન ઇન્ટુ બ્રેકેટ ટેન બીટા માઇનસ ટેન આલ્ફા મીટર છે તેમ સાબિત કરો ધારો કે રેખાખંડ એબી તળાવની સપાટી છે બિંદુ એથી એચ મીટર ઊંચાઈએ બિંદુ ઈ આવેલું છે માટે એ ઈ ઇઝ ઇક્વલ ટુ એચ ધારો કે ડી એ વાદળીની ટોચ છે ઈમાંથી દોરેલી સમક્ષિત જ રેખા રેખાખંડ બીડીને સી બિંદુમાં છેદે છે ધારો કે વાદળની ઊંચાઈ બીડી ઇઝ ઇક્વલ ટુ એલ મીટર છે અને વાદળ ડીનું પ્રતિબિંબ તળાવમાં એફ છે માટે બીએફ ઇઝ ઇક્વલ ટુ એલ મીટર મેજર ઓફ એંગલ ડીઈસી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અને મેજર ઓફ એન્ગલ સીઈએફ ઇઝ ઇક્વલ ટુ બીટા માટે એઈ ઇઝ ઇક્વલ ટુ બીસી ઇઝ ઇક્વલ ટુ એચ માટે

बे थी, एल प्लस एच होलपोन टेन बीटा इज इक्वल टू एल माइनस एच होलपोन टेन माटे एल प्लस एच होलपोन एल माइनस एच इज इक्वल टू टेन बीटा अपॉन टेन आल्फा एल प्लस एच प्लस एल माइनस एच होलअपोन एल प्लस एच माइनस एल प्लस एच इज इक्वल टू टेन बीटा प्लस टेन होल अपॉन टेन बीटा मईनस टेन आल्फा कारण के योग वियोग प्रमाण लेता टू एलअपोन टू एच इज इक्वल टू टेन बीटा प्लस टेन होल अपॉन टेन बीटा 10 टेन आल्फा एल इज इक्वल टू एच इंटू ब्रेकेट

રેખાખંડ એબીની ટોચ પરથી અવલોકન કરતાં વીજળીના થાંભલા રેખાખંડ સીડીની ટોચ અને તળિયાના અવશેધકોણનું માપ અનુક્રમે થર્ટી અને સિક્સટી જણાય છે તો એક ઇમારત અને થાંભલા વચ્ચેનું સમક્ષિતિજ અંતર શોધો બે વીજળીના થાંભલાની ઊંચાઈ શોધો ત્રણ ઇમારત અને થાંભલાની ઊંચાઈનો તફાવત શોધો જુઓ રેખાખંડ એબી બી ઇમારત તથા એ ઇમારતની ટોચ છે માટે એબી બી ઇઝ ઇક્વલ ટુ સિક્સટી મીટર રેખાખંડ સીડી વીજળીનો થાંભલો દર્શાવે છે જેમાં ડી એ થાંભલાની ટોચ તથા સી થાંભલાનું તળિયું છે સમક્ષિત રેખા રેખા ડીઈ એ રેખાખંડ એબી ને ई ईदे धारो के बीई इज इक्वल टू सी डी इज इक्वल टू एक्स मीटर माटे ए ई इज इक्वल टू ए बी मईनस बीई इज इक्वल टू सिक्सटी माइनस एक्स मीटर हवे मेजर ऑफ एंगल ए ई डी इज इक्वल टू मेजर ऑफ एंगल ए बी सी इज इक्वल टू नाइंटी हवे ए आगे निरीक्षण करता થાંભલાની ટોચ ડી અને તળિયા સીના કોણો અનુક્રમે થર્ટી અને સિક્સટી હોવાથી મેજર ઓફ એંગલ એ ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એક્સએ ડી ઇઝ ઇક્વલ ટુ થર્ટી અને મેજર ઓફ એંગલ એસીબી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એન્ગલ એક્સએસી ઇઝ ઇક્વલ ટુ સિક્સટી કાટકોણ ત્રિકોણ એ 1030 is equal to ae upon de mate 1 upon root 3 is equal to 60 minus x whole upon de mate de is equal to root 3 into 60 minus x is equal to bc mate bc is equal to root 3 into 60 minus x parinam ek काटकोण त्रिकोण एबीसी में टेन सिक्सटी इज इक्वल टू एबी अपॉन बीसी माटे रूट थ्री इज इक्वल टू सिक्सटी अपॉन बीसी मे बीसी इज इक्वल टू सिक्सटी अपॉन रूट थ्री इज इक्वल टू ट्वेंटी रूट थ्री परिणाम बे हवे परिणाम एक अने बे पर थी रूट थ्री इंटू सिक्सटी मईनस एक्स इज इक्वल टू

कारण के परिणाम बे परी ईज इक्वल टू ट्वेंटी रूट थ्री इज इक्वल टू ट्वेंटी इंटू वन पॉइंट सेवन थ्री इज इक्वल टू थर्टी फोर पॉइंट सिक्स मीटर बे वीजी थांभलानी ऊंचाई इज इक्वल टू सी डी ईज इक्वल टू एक्स इज इक्वल टू फोर्टी मीटर कारण के परिणाम बे पर त्र ઇમારત અને થાંભલાની ઊંચાઈનો તફાવત ઇઝ ઇક્વલ ટુ એ બી માઇનસ બીઈ ઇઝ ઇક્વલ ટુ સિક્સટી માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સટી માઇનસ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી મીટર દાખલો ઓગણીસ એચ લંબાઈનો પુલ એક ખીણના બે છેડાને જોડે છે ખીણની તળેટીમાં પુલની નીચે એક મંદિર આવેલું છે મંદિરની ટોચથી પુલના બે મળતા અવશેધ કોણોના માપ આલ્ફા અને બીટા છે તો સાબિત કરો કે મંદિરની ટોચથી પુલની ઊંચાઈ એચ ઇન્ટુ બ્રેકેટ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા હોલ અપોન ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છે રેખાખંડ એડી પુલ તથા ઈ મંદિરની ટોચ છે

एक्सअपोन एच मईनस वायच मईनस वाय इक्वल टू एक्सअपोन टेन आल्फा वाय इक्वल टू एच मईनस एक्सअपोन टेन आल्फा समीकरण एक तथा त्रिकोण डीईएफ में टेन बीटा इज इक्वल टू एक्सअपोन वाय इक्वल टू एक्सअपोन टेन बीटा समीकरण बे समीकरण एक अने बे पर थी, एच एक्स अपॉन टेन आल्फा इज इक्वल टू एक्स अपॉन टेन बीटा माटे एच टेन आल्फा टेन बीटा माइनस एक्स टेन बीटा इज इक्वल टू एक्स टेन आल्फा एच टेन आल्फा टेन बीटा इज इक्वल टू एक्स इंटू ब्रैकेट टेन आल्फा प्लस टेन बीटा x इज इक्वल टू एच ईंटू टेन आल्फा ईंटू टेन बीटा होल अपॉन टेन आल्फा प्लस टेन बीटा आती मंदिर नी टोच थी पुल नी ऊंचाई एच ईंटू टेन आल्फा ईंटू टेन बीटा होल अपॉन टेन आल्फा प्लस टेन बीटा है